કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું વિષય હિન્દી, ધોરણ 4, પાઠ નંબર 14. પાઠનું નામ છે મેં મક્ખી હું. હું માખી એટલે કે મચ્છર, હું માખી છું. માખીનું ચિત્ર તો દરેકે જોયેલ હશે, અહીં આપેલ છે. માખી વિશે તો તમે બધા જાણતા જ હશો, અને માખી દરેકના ઘરમાં હોય જ છે. ઘરમાં માખી ગંદકી પર ખાસ બેસતી હોય છે. ઘરની આજુબાજુ ગંદકી હોય તો માખી જેવા જીવજંતુઓ ઉડતા દેખાય છે. તો ચલો આજે આ પાઠમાં માખી વિશે ભણીએ. તો પાઠ ભણતા પહેલાં એના શબ્દાર્થ જોઈએ. કયા પાઠના? પાઠ 14, મેં મક્ખી હુંના શબ્દાર્થ. પહેલું છે મક્ખી. મક્ખી એટલે માખી. બીમારિયા એટલે રોગો. સાફ સુધરા એટલે સ્વચ્છ. મોહલ્લા એટલે શેરી. ગંદકી એટલે ગંદકી. કોણ એટલે કોણ. જગ્યા એટલે જગ્યા. ભલાઈ એટલે ભલું અથવા કલ્યાણ. આગળ છે પરિવાર એટલે કુટુંબ. આ બધા અહીં પાઠ દરમિયાન આવતા અઘરા શબ્દો જેનો આપણને ગુજરાતી અર્થ આપ્યો છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો પાઠની શરૂઆત કરીએ. તો તમે શાંતિથી સાંભળો અને વિડીયો જુઓ. મેં મક્ખી હું, હું માખી છું. મુજે કોણ નહીં જાણતા, મને કોણ નથી ઓળખતું. દરેક માખીને તો ઓળખતા જ હશે. એસી કોઈ જગહ નહીં હૈ જહાં મેરી હાજરી ન હો. એવી કોઈ જગ્યા નથી કે જ્યાં મારી હાજરી કે હું ઉપસ્થિત ન હોઉં. એવી કોઈ જગ્યા નથી કે જ્યાં માખી મચ્છર ન હોય. દરેક જગ્યાએ આ જીવાત જોવા મળે છે. હા, સફાઈ સે મેં દૂર ભાગતી હું. હા, હું ચોખ્ખી જગ્યાએથી દૂર ભાગું છું. કેમ કે માખી હંમેશા ગંદી જગ્યાએ જોવા મળે. ચોખ્ખી જગ્યાએ માખી આવે નહીં, તેને ચોખ્ખાઈ ગમતી નથી, એટલે તે દૂર જ રહે છે. ગંદી ચીજે મુજે બહુ પસંદ હે. માખીને ચોખ્ખી વસ્તુ તો ગમતી નથી, તો કેવી વસ્તુઓ ગમે? ગંદી. કેવી ગમે? ગંદી. તો એને શું છે? ગંદી વસ્તુ મુજે બહુ પસંદ, એટલે ગંદી ચીજ વસ્તુઓ, ગંદી જગ્યાઓ, ગંદી વસ્તુઓ પર બેસવું તેને બહુ જ ગમે છે. ગંદી ચીજો મેં રોગો કે જંતુ રહેતે. તો શું છે? ગંદી ચીજોમાં રોગણા જીવાત રહેતી હોય છે. તે આ જીવાત મચ્છર એટલે કે આ માખી પોતાના ઉપર એટલે કે પોતાના શરીર ઉપર ચોંટાડે છે, અને તેને એ ખાવી પણ ગમે છે, અને એના કારણે એ પોતાના શરીર પર ચોંટી હોય અને બીજી જગ્યાએ ફેલાવે છે. તો ગંદી ચીજો મેં રોગો કે જંતુ રહેતે હૈ કે, અને ગંદકી ગમતી હોય છે એટલે તે આવી ગંદી જગ્યાએ જ બેસે. મેં ઉન જંતુઓ કો ઘરઘર ફેલાતી હું. ગંદી ચીજો પર બેઠા હોય એટલે એના પગ ઉપર, એની પાંખો ઉપર, એના મોં ઉપર બધે જીવાત એટલે કે ગંદા જીવાણુઓ બેસે ચોંટેલા હોય છે. તો એ પાછું મચ્છર શું હોય? ઉડતો હોય, એટલે કે એક ઘરેથી બીજા ઘરે જાય તો ગમે તે જગ્યા પર બેસે ત્યારે એ પગે શરીરે ચોંટેલા જીવાત, જીવજંતુઓ, એ રોગોના જંતુઓ બધાના ઘરે ફેલાય છે. જે વસ્તુ પર બેસે એના પર ચોંટી જાય છે. બહુ સી બીમારીઓ મેરે કારણે ફેલતી હૈ. ઘણા બધા બીમારી રોગો મારા લીધે જ ફેલાય છે. ગંદકી હોય ત્યાં રોગોનું ઘર જ હોય છે. એટલે હંમેશા આપણે ઘરને ચોખ્ખું રાખીએ તો આવ્યા મચ્છર માખી જોવા મળે નહીં. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. બીમારીઓ સે બચને કે લીએ અપના ઘર ઓર મહોલ્લા સાફ સુથરા રખીએ. એટલે કે રોગોથી બચવા માટે તમે ઘર અને શેરી સાફ અને ચોખ્ખી રાખો. જો ગંદકી હશે તો આ બધા આવા મચ્છરો એટલે કે માખીઓ આપણા ઘર એટલે કે મહોલ્લામાં આવશે, એટલે કે શેરીમાં આવશે અને બીમારી કરશે, એટલે કે આપણના રોગ કરશે અને બીમાર કરી દેશે. આગળ જોઈએ મિત્રો. તુમ્હારે ઘરને સાફ સફાઈ હોગી તો મેં વહા નહીં આવી. જો તમારું ઘર ચોખ્ખું હશે, આપણું ઘર ચોખ્ખું હશે તો માખી આવી શકશે નહીં, કારણ કે તેને ચોખ્ખાઈ તો ગમતી નથી. ગંદુ હશે તો એ જરૂરથી આવશે, પણ ચોખ્ખાઈ હશે
તો એ જરાય આપણા ઘર તરફ કે ઘરે આવશે નહીં, કે ભલે ઘર શેરી હોય કે ગમે તે હોય, તો માખી કે મચ્છર આવશે નહીં. માટે હંમેશા ચોખ્ખાઈ રાખવી. મેરે ન આને મેં હિ તુમ્હારી ઓર તુમ્હારે પરિવારની ભલાઈ હૈ. જો હું ન આવું તો તમારી અને તમારા પરિવારની સારું, એટલે કે ભલું અને કલ્યાણ છે. કેમ? જો માખી કે મચ્છર આપણા ઘરે આવે તો તે તેની સાથે રોગોના જંતુઓ લાવે અને એના લીધે આપણને રોગ અને બીમારી આવે છે. માટે મચ્છર કે માખી આપણા ઘરે ન આવે તે માટે આપણે આપણા ઘરની શેરીની આજુબાજુની જગ્યાઓને સ્વચ્છ રાખવી જોઈએ. માટે આ પાઠ પરથી આપણને શું શીખ મળે છે? આ પાઠથી આપણને શીખ મળે છે કે હંમેશા આપણે ચોખ્ખાઈ રાખવી જોઈએ. હંમેશા આપણે શું કરવું જોઈએ? ચોખ્ખાઈ રાખવી જોઈએ. ચલો આ પાઠ દરમિયાનનું સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયમાં શું છે? પ્રશ્ન એ નિમ્નલિખિત હિન્દી શબ્દો કે પાસ ગુજરાતી શબ્દ લખીએ. અહીં બધા હિન્દીના શબ્દો આપે છે, એમાં આપણે ગુજરાતી શબ્દ લખવાના છે, એટલે કે ગુજરાતી અર્થમાં શું કહેવાય તે લખવાનું છે. પહેલું છે મક્ખી. પહેલું છે મક્ખી. મક્ખી એટલે માખી. મક્ખી એટલે માખી. કૌણ એટલે કોણ. કૌણ એટલે કોણ. જગહ. જગહ એટલે જગ્યા. જગહ એટલે જગ્યા. ગંદકી. ગંદકી એટલે ગંદકી. બીમારી તો બીમારી. ભલાઈ તો ભલાઈ પણ થાય, કલ્યાણ પણ થાય, જે લખવું હોય તે. આ રીતે લખવાનું છે. જોડણીના ભૂલ ન પડે તેની ખાસ ધ્યાન રાખવું. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન બે શું છે વિદ્યાર્થી મિત્રો? નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ. પ્રશ્નોના જવાબ. નંબર એક, મક્ખી કહા પાઈ જાતી હૈ? મક્ખી કહા પાઈ જાતી હૈ આપણને ખબર છે ને, કહા પાઈ જતી હૈ? ગંદકી મેં. તો આપણે જવાબ કઈ રીતે લખીશું તે જોઈએ. મક્ખી જહાં ગંદકી હોતી હૈ વહાં પાઈ જાતી હૈ. જવાબમાં શું લખવાનું છે? મક્ખી જહાં ગંદકી હોતી હૈ વહાં પાઈ જાતી હૈ. આગળનો સવાલ નંબર બે, મક્ખી કિસ્સે દૂર ભાગતી હૈ? સવાલમાં શું પૂછ્યું છે? કોણાથી દૂર ભાગે છે? સફાઈથી. તો ગુજરાતીમાં તો જવાબ લખાય નહીં, વિષય હિન્દી છે, તો આપણે હિન્દીમાં જવાબ આપીશું. મક્ખી સફાઈ સે દૂર ભાગતી હૈ. જવાબમાં શું લખીશું? મક્ખી સફાઈ સે દૂર ભાગતી હૈ. આગળ છે નંબર ત્રણનો પ્રશ્ન, સવાલ વાંચીએ. રોગો કે જંતુ કહાં રહેતી હૈ? રોગોના જંતુ ક્યાં રહે છે? તો આપણને ખબર છે કેવી? ગંદી ચીજ વસ્તુ ઉપર, ગંદકીમાં. તો જવાબ આપણે લખીશું, ગંદી ચીજો મેં રોગો કે જંતુ રહેતે હૈ. જવાબમાં શું લખીશું? ગંદી ચીજો મેં રોગો કે જંતુ રહેતે હૈ. આગળનો સવાલ વાંચીએ, કિસ્સે બચને મેં હમારી ભલાઈ હૈ? કોનાથી બચવામાં આપણી ભલાઈ છે? ખબર છે કોનાથી? મક્ખી. પાઠ દરમિયાન આપણને ખબર વાંચ્યું હતું ને, સમજ્યા હતા ને? તો જવાબમાં આપણે શું લખીશું તે જોઈએ. મક્ખી કે ન આને મેં હી, મક્ખી કે ન આને મેં હી હમારી ભલાઈ હૈ. અહીં આપણો પાઠ સ્વાધ્યાય બધું પૂરું થાય છે. તો આજનું આપણે હિન્દી વિષયનું હોમવર્ક મેળવી લઈએ. હિન્દી વિષયનું ગૃહ કાર્ય, જે આપણે હિન્દી વિષયને જે નોટ કે ચોપડો બનાવ્યો તેમાં લખીશું. તો શું શું લખીશું? અહીં પહેલાં શબ્દાર્થ લખીશું. પહેલાં લખીશું પાઠ 14, પછી મેં મક્ખી કૌંસ કરીને લખીશું, હું માખી છું. ગુજરાતી અર્થ લખવાનો, હું માખી છું. પછી લખીશું શબ્દાર્થ. કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. શું લખીશું? 9 શબ્દાર્થ. કેટલા? 9 શબ્દાર્થ. એના પછી પાઠ આ લખવાનો નથી, પાઠ લખવાનો નથી. પછી આપશે સ્વાધ્યાય, સીધું સ્વાધ્યાય. પ્રશ્ન એક, પ્રશ્ન બે, પ્રશ્ન એક અને પ્રશ્ન બે લખવાના છે. શબ્દાર્થ પ્રશ્ન એક અને પ્રશ્ન બે તમારી નોટમાં સુંદર અને સ્વચ્છ અક્ષરે લખવાના છે. આવજો વિદ્યાર્થી મિત્રો.